खड़खड़ाट हसी ने बात करतो हसमुख सांकड़ थी बंधायेलो छे। बे दिवस थी लीमड़ाना झाड़ साथे बंधायेलो ते मानसिक अस्थिर छे। बे दिवस पहला तेने गुस्से भराई तेना पिता अने पाड़ोशी वृद्धा पशी बहन पर हुमलो कर्यो हतो, जेमां तेमना पिता कांतिभाई नुं घटनास्थळे ज मौत निपजू हतुं तथा पाड़ोशी वृद्धानुं सारवार दरमियान मौत थयुं। કંઈક ઘરમાં બકવાસ કે બીજું ત્રીજું કે એવું બધું કરતો હશે અને આને કંઈક મગજ ઉપર ચડી ગયું છે, એટલે એના પપ્પાને અને બે એને માથાકૂટ થઈ અને ઝઘડામાં એને કંઈક ધક્કો માર્યું એટલે પાછળ પડી ગયો અને ધોભલે ભટકાણો, એટલે એના પપ્પા તો ત્યાં સ્થળ ઉપર જ મરી ગયા હતા। એટલે એના પછી માજીવાળી વાતમાં હું કંઈ જાણતો નથી, પણ એના દાદાએ કીધું હતું કે પછીને કંઈક લગાડ્યું છે અને દવાખાને લઈ ગયા છે પાલનપુર જેવું, પાલનપુર કે મહેસાણા કે અહીંયા। હસમુખની બીમારી ઘણા લાંબા સમયથી છે, તેની દવા પણ ચાલી રહી છે। કોઈક બાબતે તેને ઉશ્કેરાઈ પિતા પુત્રના સંબંધનો અંત લાવી દીધો, તેમજ પથ્થર અને લાકડું મારી પશીબહેનનું પણ મોત નિપજાવ્યું। આ બાબતે પશીબહેનના પુત્ર વધુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ કામનો તોમદાર હસમુખભાઈ કાંતિભાઈ પ્રજાપતિ, જે આવેશમાં આવી જઈ અને તેના બાપા કાંતિભાઈને માથામાં લાકડું તથા પથ્થરનો માર મારી અને મોત નિપજાવેલો હોય તથા ફરિયાદ કરનારના સાસુ પછીબેનને લાકડાથી તથા પથ્થરથી માર મારી ઈજાઓ પહોંચાડેલ। માસૂમ દેખાતા હસમુખે ગાંડપણમાં બે લોકોની હત્યા કરી નાખી છે, જો કે તે આ બાબત હાલ જાણતો નથી। તેમ છતાં ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી ભયભીત ગામ લોકો હસમુખને પાગલખાનામાં લઈ જવાય તેવું ઈચ્છી રહ્યા છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે માનુ ચાવડા, વીટીપી, પાલનપુર।